જુવાનો પ્રભુ મંદિરમાં કેમ જતા નથી? જે લોકો જાય છે એ લોકો ઠંડા કેમ છે? કેમ તે લોકો ખ્રિસ્તી ધર્મને સિરિયસલી લેતા નથી? કેમ તે લોકો પ્રભુને જાણવાની કોશિશ કરતા નથી? પ્રભુમાં આવ્યા, દર રવિવારે પ્રભુ મંદિરમાં બેઠા, પ્રભુનું વચન સાંભળ્યું, ગીતો ગાયા, ઘરે ગયા, જીવન સંપૂર્ણ થઈ ગયું. શું ખરેખર એવું છે? શું ખરેખર ખ્રિસ્તી ધર્મ એ અર્થહીન છે, ઇરરેશનલ, જેમ આપણે અંગ્રેજી ભાષામાં કહીએ છીએ? શું ખરેખર પરિસ્થિતિ એવી છે? જ્યારે આપણને કોઈક વસ્તુનો રૂટ કોઝ જોવે ને, તો હિસ્ટ્રીમાં જવાનું, ઇતિહાસમાં જવાનું. જો આપણે ઇતિહાસમાં જઈએ તો આપણને એ વસ્તુ જાણવા મળે છે કે કેમ એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ જેને કહેવાય, એ પ્રભુ મંદિરમાં અને એ ખ્રિસ્તી સમાજમાં અને આપણા કલ્ચરમાં કેવી રીતે આવ્યું. ગ્રેટ અવેકનિંગ, જેને ગુજરાતીમાં આપણે કહીએ કે મહાન જાગૃતિ. મહાન જાગૃતિ જ્યારે શરૂ થઈ ત્યારે શું થયું કે ઘણા બધા મિશનરીઓ ઇંગ્લેન્ડમાંથી અમેરિકા ગયા અને બીજા દેશોમાં ગયા અને લોકોએ પ્રભુના વચનોનો પ્રચાર કર્યો અને લોકોને પ્રભુ પાસે લાયા. તેના ઘણા બધા ફાયદાઓ થયા છે કે ઘણી બધી જગ્યાએ લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો છે. પણ એ લોકોનો એક ફ્લો એ હતો કે તેના દ્વારા એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ ચર્ચમાં આવ્યું કે ખ્રિસ્તીઓ મધ્ય આવ્યું. એ એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ કેવી રીતે આવ્યું કે એની શરૂઆત ક્યાંથી થઈ? જ્યારે ગ્રેટ અવેકનિંગ થયું કે મહાન જાગૃતિ થઈ, ત્યારે બે પ્રકારના ભાગ પડ્યા ખ્રિસ્તી સમાજમાં. એ બે પ્રકારના ભાગ કેવા પડ્યા? પહેલો પ્રકારના લોકો એવા હતા કે જે સેલિબ્રિટી સ્ટાઇલ પ્રીચિંગ કરવામાં માહિર હતા, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે લોકપ્રિય હતા એ લોકો, અથવા તો ધર્મ પુનરુત્થાન સંગઠન, એ લોકોને આપણે એ કેટેગરીમાં મૂકી શકીએ. એ લોકો શું કરતા હતા? એ લોકો ઇમોશન્સને અને જેને કહેવાય ને કે થિયેટ્રિક્સ, એનો ઉપયોગ વધારે કરતા હતા. લોકોને ઇમોશન્સમાં લાવીને ઉભરો જ્યારે આવે ત્યારે લોકોને ભાન થાય, તેમના પાપનું તેમને ભાન થાય અને તેમને હોલી સ્પિરિટ દ્વારા કન્વિક્શન થાય અને તે લોકો પ્રભુનો સ્વીકાર કરે, એ વન ટાઈમ કન્વર્ઝનમાં માનતા હતા. ઓન ધ કોન્ટ્રરી, જે બીજા ભાગના લોકો હતા એને આપણે નામ આપીશું કે રેશનલ પીપલ, કે જે થોટફુલ લોકો હતા, જે લોકો વિચારતા હતા. અને એ લોકો જે કન્વર્ઝન કહેવાય ખરેખર, કે પ્રભુમાં નવો જન્મ પામ્યા, તો એ લોકો એક ગ્રેજ્યુઅલ, એક આખું એની પદ્ધતિ હતી. ઇન ધ સેન્સ કે એ લોકો ભાર આપતા હતા પ્રભુના એક કે એક વચનોને વાંચીને સમજીને પ્રભુનો સ્વીકાર કરવાનો. એનો મારો કહેવાનો મતલબ એવો છે કે એ લોકો એને એ રીતે જોતા હતા કે એ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, ધીરે 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 ધીરે, જેમ આપણા જીવનનો હેતુ છે કે આપણે પ્રભુને જાણીએ, એમ ધીરે ધીરે એ લોકો પ્રભુને જાણતા હતા અને ધીરે ધીરે એ લોકો પ્રભુની પાસે આવતા હતા. હવે થયું એવું કે એ લોકોની સંખ્યા ઘટવા લાગી, કારણ કે લોકો વધારે જે સેલિબ્રિટી સ્ટાઇલ પ્રીચિંગ હતી, જે સરમન્સ આપવામાં આવતા હતા અને જ્યાં લોકો પહોંચતા નહોતા એવી જગ્યાએ આ લોકો પહોંચતા હતા, ગામડાઓમાં અને બીજા બધા આદિવાસી લોકોની મધ્યે જ્યાં કોઈ જવા તૈયાર ના થાય ત્યાં આ મિશનરીઓ જતા હતા અને એ લોકોએ ઇવેન્જલિઝમ કર્યું અને ઘણા બધા લોકો પ્રભુની પાસે આવ્યા. જ્યારે આજે બીજા કેટેગરીના લોકો હતા, થોટફુલ લોકો, રેશનલ લોકો, જે લોકો મગજનો ઉપયોગ કરીને વાંચીને અને સ્કોલરશીપને અને એ બધાને મહત્વ આપતા હતા, એ લોકોની સંખ્યા ઘટવા લાગી, કેમ કે એ લોકો પહોંચી ના વળી શક્યા. એ લોકોની પાસે એ વખતે સેલેરી હતી અને સ્ટેટ દ્વારા એમને સેલેરી પૂરી પાડવામાં આવતી હતી અને મંદિરમાં, પ્રભુ મંદિરમાં એક જ વ્યક્તિ હોય જે સ્કોલર હતો અને તે લોકોને સમજાવે અને પ્રભુના વચનો લઈને આવે. તો એની વિરુદ્ધમાં આ લોકો, જે આપણે કહીએ છીએ કે મહાન જાગૃતિ વખતના જે લોકપ્રિય અથવા તો ધર્મ પુનરુત્થાન સંગઠનવાળા લોકો જે હતા, એ લોકોએ વધારે મહેનત કરી અને પ્રભુના વચનો એકબીજાની પાસે લઈ ગયા અને એ લોકો વન ટાઈમ કન્વર્ઝનમાં આવ્યા. આઈ મીન વન ટાઈમ કન્વર્ઝન
લાયા કે તરત ને તરત પ્રભુનો સ્વીકાર કરવાનો, એક જ ક્ષણમાં, એક ક્ષણમાં. અને પછી એમાં એવું થાય છે કે જ્યારે કન્વર્ઝન થઈ જાય પછી લોકો એમના દિમાગનો ઉપયોગ ના કરે કે આવું કેમ હશે, કેમ આ છે, પ્રભુએ આવું કેમ કીધું. એ લોકો માની લેતા હતા કે બસ વિશ્વાસ કરવાનો અને ત્યાં જ બધું પતી ગયું. ઓકે, આ જે પહેલી કેટેગરીના લોકો હતા, સેલિબ્રિટી સ્ટાઇલ વાળા, જેને આપણે રિવાઇવલિસ્ટ કહીએ, પોપ્યુલિસ્ટ કહીએ, એ લોકો કોમન સેન્સ રિયાલિઝમમાં માનતા હતા. હવે કોમન સેન્સ રિયાલિઝમ એટલે એવું કે કેટલીક વસ્તુઓમાં આપણને એવિડન્સની જરૂર નથી, પુરાવાની જરૂર નથી, એ બસ આપણને ખબર જ છે. એને એ લોકો એવી કહે કે સ્પષ્ટ રીતે આપણને એ વસ્તુ ખબર છે, એના માટે આપણે પુરાવાને શોધવાની જરૂર નથી. વી ડોન્ટ નીડ એવિડન્સ. બરાબર, કોમન સેન્સ રિયાલિઝમ આ પ્રમાણે ઉત્પન્ન થયું. પછી એ લોકો બેકોનિયન મેથડ તરફ આગળ વધ્યા. હવે બેકોનિયન મેથડ, એમાં એવું છે કે તમારે ઝીરોથી શરૂઆત કરવાની. એટલે એ લોકો એવું માનતા હતા કે જ્યારે તમે પ્રભુના વચનો વાંચો છો ત્યારે તમે એક કલર્ડ ગ્લાસીસ પહેરીને પ્રભુના વચનો વાંચો છો. એનો મતલબ એવો કે તમે જે કલ્ચરમાંથી આવ્યા, તમારા મા બાપે તમને જે શીખવાડ્યું, જે પ્રભુ મંદિરમાં તમે વચનો સાંભળ્યા, જે આજુબાજુના લોકોના મંતવ્યો છે, એ બધા તમારા મગજમાં ઘર કરી ગયા છે અને તમે એના દ્વારા જ પ્રભુના વચનો વાંચો છો. એટલે એનો મતલબ એવો થાય છે કે તમને જે ઓલરેડી ખબર છે એ જ તમે વાંચવાની કોશિશ કરો છો અને તમારે જે જાણવું છે એ જ તમે વાંચો છો. એટલે તમે જે ઓલરેડી ખબર છે એ જ તમે વાંચો છો અને એ જ તમે સમજવાની કોશિશ કરો છો. તો આ લોકોનું કહેવું એવું હતું કે તમે બેકોનિયન મેથડ જ્યારે એપ્લાય કરો ત્યારે તમારે ઝીરોથી શરૂઆત કરવાની, બધું ભૂલી જવાનું અને પછી પ્રભુના વચનો વાંચવાની શરૂઆત કરવાની. અને એ લોકો એવું માનતા હતા કે અમે જેટલા એવા છે કે અમે પ્રી સપોઝિશન બધા મૂકી દીધા છે અને અમે જ ફક્ત પ્રભુના વચનો એકદમ સારી રીતે બધું આજુબાજુની બાબતોને ભૂલીને અમે વાંચીએ છીએ. પણ ખરેખર એ હકીકત એ છે કે કોઈ બી કોઈ દિવસ પોતાના પ્રી સપોઝિશન મૂકી શકે નહીં. દરેક માણસના પ્રિસપોઝિશન્સ એમની સાથે જ રહેવાના, એટલું કે તમે એને કેટલે ડિગ્રીમાં ઓછા કરી શકો છો, તમે એને ઓછા કરી શકો છો, પણ તમે કદી પણ પ્રિસપોઝિશન મૂકી શકતા નથી. એટલે ત્યાં એ લોકો એ ખોટા હતા. આના દ્વારા થયું શું કે આના દ્વારા લોકો પ્રભુને જાણવાની કોશિશ કરવાનું મૂકી દીધું અને એ લોકો જે વાંચતા હતા, જે સમજતા હતા, જેને જે ખબર પડી એ વાંચ્યું. એ લોકોએ હિસ્ટ્રી આગળના જે લોકો, પ્રભુના સેવકો, જે લોકોએ બધા એક્સપોઝિશન કર્યું હતું કે જે બધું જે બધા ડોક્ટ્રિન્સ હતા, જેને જેને લોકોએ બહુ ખૂબ જ સારી રીતે પ્રમાણસર આપણને આપ્યા હતા અને આપણે એ વાંચીને સમજી શકીએ, એ લોકોના જીવનો દ્વારા, એમ પ્રભુએ જે એમને તાલંત આપ્યા હતા એના દ્વારા એ લોકોએ જે લખ્યું અને આપણે એનો ઉપયોગ કરીને આપણે પ્રભુને વધારે સમજી શકીએ, એ બધી બાબતો એ લોકોએ મૂકી દીધી કે ના, આપણે આપણી રીતે પોતે વાંચવાનું. દરેક માણસે પોતાના ઇન્ડિવિજ્યુઅલિઝમમાં ઘૂસી ગયા કે દરેક માણસે પોતાની રીતે બાઇબલ વાંચીને પ્રભુમાં આગળ વધવાનું. એનાથી શું થાય, દરેક માણસ પોતે પોતાની રીતે સમજે, એટલે દરેક અલગ 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 કોન્સેપ્ટ ઊભા થાય. જે કલમમાં આપણે આ વાંચ્યું એની જગ્યાએ સામેવાળી વ્યક્તિ બીજું કશું વાંચે અને બીજું કશું સમજે અને એના દ્વારા કલ્ટ્સ પેદા થાય. એ 1800s વખતે જ્યારે આ થયું ત્યારે જહોવા વિટનેસ અને સાયન્ટિઝમ અને એ બધા મોર્મોન છે એ બધા એ વખતે પેદા થયા, કેમ કે આ લોકોએ આ જે બેકોનિયન મેથડ એપ્લાય કરેલી એના એના કારણે લોકો પોતપોતાની રીતે બધું વાંચીને સમજતા હતા અને કલ્ટ્સ પેદા કર્યા. એના દ્વારા એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ ચર્ચમાં આવ્યું. આપણે કલમ છે કે લવ ધ લોર્ડ યોર ગોડ વિથ ઓલ યોર હાર્ટ, વિથ ઓલ યોર સોલ એન્ડ વિથ ઓલ યોર માઇન્ડ, પણ માઇન્ડ બાજુ પર મૂકી દીધું છે. પ્રભુના લોકો પ્રભુને પોતાના મગજથી પ્રેમ કરતા નથી, હાર્ટ અને સોલ પણ મગજ મૂકી દીધું છે. મગજ મૂકી દીધું છે એનું કારણ એ છે કે એ લોકોને ખબર જ નથી કે કેવી રીતે મગજનો ઉપયોગ કરીને પ્રભુને મહિમા આપવો. એ લોકો એવું માને છે કે બસ આ આવું છે, મેં માની લીધું છે, બસ આંખો મીચીને મેં વિશ્વાસ કરી લીધો છે, મારે આગળ આનાથી વધારે કશું જાણવું નથી, પ્રભુએ મારું તારણ કર્યું છે એટલે મને હવે આગળ કશું જાણવાની જરૂર નથી. પણ શું ખરેખર એવું છે? ના, એનાથી શું થાય છે, જ્યારે નાસ્તિક લોકો તમારી પાસે આવે છે ત્યારે આપણે એ લોકોને તારણ
તારણની વાત કે પ્રભુની વાત નથી કરી શકતા. કેમ? કેમ કે તેમની પાસે પ્રશ્નો છે અને એ પ્રશ્નોનો જવાબ આપણે નથી આપી શકતા. આ એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલિઝમના લીધે એ લોકો જે પ્રશ્ન કરે એમાં આપણે કહી શકીએ છીએ કે બસ એ આ તો આવી રીતે છે, તમારે વિશ્વાસ કરવાનો, આપણે કોઈ પુરાવા નથી આપતા. એના દ્વારા આપણે પહેલો પિત્તર 3 અને 15માં જે આપણને કમાન્ડમેન્ટ આપવામાં આવી હતી કે તમારે હંમેશા તૈયાર રહેવાનું છે, કોઈ બી તમારા વિશ્વાસ વિશે પૂછે ત્યારે તમારે જેનો જવાબ આપવાનો છે, બરાબર. એ કમાન્ડ ફક્ત જે એપોલોજીસ્ટ છે એ લોકો માટે નથી, એ કમાન્ડ દરેક વ્યક્તિ માટે છે, બરાબર. હવે એનું એના લીધે અત્યારે ચર્ચની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો 90s એન્ડ અર્લી 2000s, ત્યારે મને ખ્યાલ છે કે મારા વર્ગમાં એક બી વ્યક્તિ એવો નહોતો કે જે નાસ્તિક હોય. પણ અત્યારની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. હું નાના છોકરાઓ સાથે વાત કરું છું ને, એ લોકો મને કહે છે કે તેમના ઘરમાં એ વાતાવરણ નથી કે પ્રભુની વાતો થાય. તેમના મિત્રો નાસ્તિક છે અને જ્યારે તમે નાસ્તિક મિત્ર જુઓ ત્યારે જે પ્રશ્ન કરે ત્યારે તેના મનમાં ખ્રિસ્તી ધર્મની કેવી છાપ પેદા થાય? તેને એવી છાપ પડે કે ખ્રિસ્તીઓ તો મૂર્ખા છે, તે લોકોને કંઈ ખબર જ નથી, અમારી પાસે સાયન્સ છે, અમારી પાસે નેચરલિઝમ છે, અમારી પાસે દરેક પ્રશ્નનો જવાબ છે, પણ આ લોકોને ખબર જ નથી કે તે લોકો શું વિશ્વાસ કરે છે. આ બાબતને બદલવા માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલી વાત એ છે કે જ્યારે પાદરી સાહેબ પોતાના સંદેશામાં આ બાબતોનો ઉપયોગ કરે, એપોલોજેટિક્સનો ઉલ્લેખ કરે, તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. તેમણે બહુ ડીપમાં જવાની જરૂર નથી, ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ્સ કે થિયોલોજી બહુ ડીપમાં જવાની જરૂર નથી, પણ બેઝિક વસ્તુથી શરૂઆત કરી શકાય છે. જ્યારે તે કોઈક પર્ટિક્યુલર પોર્શન સંદેશામાં ઉમેરે છે સ્ક્રિપ્ચર્સ બાઇબલમાંથી, ત્યારે એ સ્ક્રિપ્ચર્સના ઓબ્જેક્શન્સ કે ત્યાં કોઈક એપોલોજેટિક્સની કોઈક થિયરી હોઈ શકે કે કોઈક ઓબ્જેક્શન હોઈ શકે, તો તેનો તે લોકો ઉલ્લેખ કરીને તેનો જવાબ આપી શકાય કે તમે કેવી રીતે કોઈ નાસ્તિક જ્યારે તમે પ્રશ્ન કરે ત્યારે તમે કેવી રીતે તેનો જવાબ આપી શકો છો તે થોડું સમજાઈ શકે છે. બીજી વસ્તુ એ લોકો એવું કરી શકે છે કે પ્રભુ મંદિરમાં લાઇબ્રેરી ઊભી કરી શકે છે. તમે સારી સારી પુસ્તકો લાવો, મૂકો અને લોકોને કહો કે તમે આવો, વાંચો અને સમજો અને શીખો. ત્રીજી બાબત એ તમે કરી શકો છો કે કોઈક એપોલોજીસ્ટ હોય કે જે આ મિનિસ્ટ્રીમાં ભણેલા છે અને ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે, તેમને તમે તમારા મંદિર પ્રભુ મંદિરમાં બોલાવી શકો છો અને લોકોને આમંત્રણ આપીને તે વ્યક્તિ દ્વારા જે કંઈ પણ કહેવામાં આવે તે શીખીને આપણા જીવનમાં ઇવેન્જલિઝમમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું તમે એ બી કરી શકો છો કે સત્ય ટુડે મિનિસ્ટ્રીઝ છે તેની સાથે તમે સંકળાઈને તમે તેમને બોલાવો. તે લોકો ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે, ઘણા બધા સેમિનાર્સ કરે છે, દેશ વિદેશથી લોકો આવે છે, પ્રીચર્સ અને એપોલોજીસ્ટ, અને એ લોકો પ્રભુના વચનો લાવે છે અને એપોલોજેટિક્સ શીખવાડે છે તમે કેવી રીતે તમારા ફેથનું ડિફેન્સ કરી શકો તે લોકો સમજાવે છે અને શીખવાડે છે. તો તમે તેમની સાથે સંકળાઈને પણ આ બાબત કરી શકો છો. મારા ઘણા બધા મિત્રો છે જેને તમે બોલાવીને તેમનો ઉપયોગ કરી શકો છો. ફિલહાલનું અત્યારે આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરવા માગીશ. તમને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મને તમે મારો સંપર્ક કરી શકો છો, કમેન્ટ્સમાં તમે લખી શકો છો અને હું મારાથી બને એટલા પ્રશ્નોનો જવાબ આપીશ. અને તમને બુક્સ માટે રેકમેન્ડ કરી શકું છું, તમને સોર્સ તરફ તમે લઈ જઈ શકો છો કે તમે ક્યાં કઈ વસ્તુ તમને જાણવી હોય તો તમે ક્યાં જઈ શકો છો. બીજી પણ તમે જે કંઈ પણ માહિતી તમને જોઈતી હોય તો હું આપીશ. થેન્ક યુ.